Welcome to Vidya Dimitro. Welcome to Vimoda School. Dhoran 6, Vishay Samajik Vigyan. Part Biju. Prakaran che e Biju che Adi Manav ni Sthayi Jivan ni Safar. Have Vidya Dimitro, aapne pehlo part joi gaya ke Rajputiyo. Aapne pehlo part kayo joyo che. Chalo itihas janiye. Aapne itihas ma ghano bodhu jani gaya. Sena vishe to ke Tadpatra ભોજપત્ર તામ્રપત્ર જેમાં લખાણ થતું પોતરણ કામ થતું અને ત્યારે આ ઉપરથી આપણને ઇતિહાસ જાણવા મળ્યો છે એવો પહેલો પાઠ જાણ્યા બાદ સમજ્યા બાદ હવે પાઠ બીજો છે જે આદિમાનવની જે આદિમાનવ હતા હજારો વર્ષો પહેલા એ આદિમાનવની જીવન શૈલી એ કેવી રીતના જીવન જીવતા હતા તેમનો અહીંયા અભ્યાસ કરવાનો છે તેમનો જીવનની સફર જો અહીંયા આપણને પાઠનું નામ જ એવું આપેલું છે કે આદિમાનવની સ્થાયી જીવનની સફર આદિમાનવ છે તેમની જીવન શૈલી કેવી હતી તે પોતાનું જીવન ગુજરાન કેવી રીતના ચલાવતા હતા તે શું ખાતા હતા તે શું પહેરતા હતા અને તે ક્યાં રહેતા હતા તેમનું અહીંયા આપણે વિસ્તારપૂર્વક જાણવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો તમારી પુસ્તક બધા સાથે રાખો પહેલું છે આદિમાનવનું ભટકતું જીવન હવે આદિમાનવ કેવું જીવન જીવતા હતા તો કે આદિમાનવ છે એ કેવું જીવન જીવતા હતા ભટકતું જીવન કેવું ભટકતું જીવન એમને રહેવા માટે કોઈ ઘર હતા નહીં એમના માટે કોઈ મકાન બનાવેલા ન હતા તો કે આદિમાનવ છે એ કેવું જીવન જીવતા તો કે ભટકતું જીવન જીવતા હતા એના પહેલા થોડું ઉપર જોઈએ કે જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર છે એ ટ્રેનમાં જઈ રહ્યો હતો જયવીર નામનો પરિવાર છે એ એક સાથે ગાંધીનગરથી જામનગરની ટ્રેનમાં જઈ રહ્યો હતો બારી પાસે બેસીને તેને રસ્તામાં વૃક્ષો બળદ ગાડા ઊંટ લારીઓ રિક્ષા બસ ટ્રક ટેન્કર વગેરે એમને જોયું તેમણે તેના કાકાને એક સવાલ પૂછ્યો આ વાહન વ્યવહાર ક્યાંથી શરૂ થયું હશે જો એમને એમના કાકાને શું પ્રશ્ન પૂછ્યો કે આ વાહન વ્યવહાર છે એ ક્યાંથી શરૂ થયું હશે તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ એ ભારતના આશરે 150 વર્ષથી ચાલે છે અને તું જે વાહનોના રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે જો એના કાકાએ એમને વાત કરી અને પ્રશ્ન કર્યો બાળકે કે કાકા આ વાહન વ્યવહારની સુવિધા ક્યાંથી શરૂ થઈ હશે તો એમના કાકાએ જવાબ દીધો કે તું જે ટ્રેનમાં બેઠો છે એ ટ્રેન 150 વર્ષ પહેલાની શરૂ છે અને તું જે વાહન પર જે જોવે છે રસ્તા ઉપર તું જે વાહનો જોવે છે એમાં સૌથી પહેલા બળદગાડાની શોધ થઈ હતી તે હજારો વર્ષો પહેલાના માનવી પાસે આવા અને જવા માટેના કોઈ સાધનો ન હતા તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જતા હતા જો પહેલાના હજારો વર્ષો પહેલા કાકા એમને કહે છે કે પહેલાના હજારો વર્ષો પહેલા છે આવન જાવન માટે કોઈ વાહનની સુવિધા ન હતી તો બધા કઈ રીતના જતા તો કે પગપાળા એટલે પગેથી ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ તે જતા હતા હવે એના કાકા જેમને બધું સમજાવે છે કે આદિમાનવ અહીંયા આપણે પણ સમજવાનું છે કે આદિમાનવ તો કે પહેલા હજારો વર્ષો પહેલા આ આદિમાનવ હતા એ કાકા એમને સમજાવે છે કે પહેલા હજારો વર્ષો પહેલા અહીંયા પહેલા આદિમાનવ રહેતા હતા તો કે આદિમાનવ એ ખૂબ જ જૂના સમયના માનવો છે જો આદિમાનવ છે એ કેવા છે ખૂબ જ જૂના સમયના માણસો છે જૂના સમયના માણસ જૂના માણસ કેવો પણ ચાલે અને જૂના સમયના બરાબર જૂના સમયના માણસો બરાબર એને શું કહેવાય છે આદિમાનવ જેવો ભટકતો જીવન જીવતા અને શિકાર કરી પોતાનો સમય છે એ વ્યતીત કરતા વ્યતીત કરવો એટલે ગુજારો કરો કારણ કે એ સમયમાં કોઈ કામકાજ તો હતું નહીં તો એ શું કરતા કે
શિકાર કરી અને પોતાનો સમય છે યવતી કરતા કે એનું જીવનનું ગુજરાન ચલાવતા તો કે એ કેવી રીતના શિકાર કરીને જો એમને ખાવાનો ખોરાક શું ખવાય શું ન ખવાય તે પણ એમને કશું ભાન હતું નહીં માનવીની આ અવસ્થાને શિકાર કરવો અને એટલું કરવું તો એમને શું કહેવાય હા હેન્ડર એન્ડ ગેધરસ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ પક્ષીઓનો શિકાર કરતા અને કંદમૂળ અને ફળોની એકત્રિત કરી પોતાનો ખોરાક મેળવતા જો એમને બીજી કંઈ ખબર હતી ને એટલે એ શું કરતા તો કે જંગલના પ્રાણીઓ તો કે હરણ પછી જંગલી પ્રાણીઓ માછલીઓ પક્ષીઓ વગેરેનો શિકાર કરી કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા જો કે આ બધું સરળ ન હતું જો કે શિકાર કરવો એ પણ સરળ ન હતું ત્યારે જંગલી પ્રાણીઓ આદિ માનવો પર હુમલો કરતા વળી દોડવામાં ખૂબ જ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિ માનવોના હાથમાં આવતા નહીં જો વળી પ્રાણીઓ છે એ દોડવામાં ખૂબ જ ઝડપી હતા એના હિસાબે આદિ માનવના હાથમાં આ પ્રાણીઓ છે એ બહુ ઝડપથી એમના હાથમાં પણ આવતા નહીં અને તેમનો શિકાર થતો નહીં એટલે ખોરાકની શોધમાં આદિ માનવો છે એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે સ્થળાંતર કરતા હતા અથવા ભટકતા રહેતા હતા એક જગ્યાથી બીજી જગ્યાએ અને બીજી જગ્યાથી ત્રીજી જગ્યાએ એક જંગલમાંથી બીજા જંગલમાં અને બીજા જંગલમાંથી ત્રીજા જંગલમાં એવી રીતના એ ભટકતા રહેતા હતા શેના માટે ખોરાક માટે કારણ કે ખોરાક છે એ જંગલી પ્રાણીઓનો શિકાર કરીને મેળવવાનો હતો તો જંગલી પ્રાણીઓ છે એમના હાથમાં કોઈ વાતે આવતા નહીં તો ક્યારેક એ આદિ માનવો છે એના હિસાબે જંગલે જંગલ ભટકતા હતા માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવા અને કયા ન ખાવા એનું જ્ઞાન મેળવતો થયો કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા હતા જો આ લોકો આ ભટકતું જીવન જે આદિ માનવો છે એ ભટકતું જીવન જીવતા તેના પરથી જ માનવીઓને ખબર પડી કે કયું કંદમૂળ ખવાય અને કયું કંદમૂળ ન ખવાય કયા વૃક્ષનું કઈ વૃક્ષની વનસ્પતિ વનસ્પતિમાંથી કયા ફળો ખવાય અને કયા ફળે ન ખવાય તે તેના ઉપરથી ખબર પડી આદિ માનવ ઉપરથી કારણ કે આદિ માનવ છે એ જંગલ એક જંગલથી બીજા જંગલ અને બીજા જંગલથી ત્રીજા જંગલ સતત ભટકતા રહેવાના હિસાબે એમને આ બધી ખબર પડી કે આ વનસ્પતિ ઝેરી છે અને વિદ્યાર્થી મિત્રો જંગલમાં એવી ઘણી વનસ્પતિઓ છે કે જે ખાવાથી માણસોનું મૃત્યુ પણ થઈ જાય છે આપણને વનસ્પતિનો કોઈ ખ્યાલ ન હોય આપણને વનસ્પતિની કોઈ ઓળખ ન હોય તો કોઈ પણ વનસ્પતિનું પાન છે એ મોઢામાં નાખવું જોઈએ નહીં કારણ કે આપણને ખબર નથી કે વનસ્પતિ ઝેરી છે કે બિનઝેરી છે બરાબર છે આપણે મોઢામાં નાખી દઈએ ઝેરી વનસ્પતિ હોય તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકતા હોવાથી આદિ માનવ તેમને શોધવા અથવા એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા જો આદિ માનવ છે તે બહુ મોટા મોટા પ્રાણીઓનો શિકાર ન કરતા કારણ કે એ ઝડપથી હાથમાં આવે નહીં એટલે એ કયા પ્રાણીઓનો શિકાર કરતા તો કે ઘેટા બકરા હરણ એવા પ્રાણીઓનો શિકાર કરતા જે ઝડપથી પોતાના હાથમાં પણ આવી જાય એટલે એના હિસાબે એ શું કરતા એક જંગલમાંથી એક બીજા જંગલ એક જંગલમાં હરણને માર્યું હોય તો પછી બીજા જંગલમાં રખડીને ઘેટા બકરાને શોધવા નીકળતા અને એમનો શિકાર કરતા શું કામ કરતા કારણ કે સરળતાથી મારી શકતા હતા વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી રહેતું ત્યાં જ તેઓ રહેતા હતા હવે તમને બધાને ખબર તો છે જળ છે એ જ જીવન છે બરાબર છે પાણી છે એ શું છે જીવન છે શું છે હા પાણી વિનાનો માણસ જીવી શકતો નથી પાણી વિનાનું જીવન પાણી વિનાનું જીવન નથી એટલે આદિ માનવ શું કરતા હતા જ્યાં પાણી હોય ત્યાં જ વધારે રહેવાનો આગ્રહ
अबे जो बीजू बीजू सोच रहे भारत में आदि मानव ना भारत में आदि मानव ना वसवाट ना स्थलों बराबर चे तो के भारत में आदि मानव ना वसवाट ना स्थलों क्या क्या आ रहे ना चे तो विद्यार्थी मित्रों तुम्हारी पुस्तक में जो जो पूरा तत्व शास्त्रीयों नूर शास्त्रीयों अने इतिहास कारों ये मड़ी ने भारत ना आदि मानव ना वसवाट ना अने स्थलों सोधी कर दिया चे जो अने स्थलों चे ये इतिहास कारों ये सोधी ने कर दिया चे साथे साथे ये हो जे हो चारों वापस डाले नी माइंड नी पर सोधी कर दी चे साथे साथे ये शिकार करवा मटे कया कया हो चारों वापस डा ये पर सोधी कर दिया चे ये वो पत्थर ने लकड़ा ना हथियारों अने हो चारों ना उपयोग करता था जो ये वो सिर्फ ना उपयोग करता तो के पत्थर पत्थर थी जो तुम्हारा चित्र में बताया थे ये पत्थर ना अने लकड़ा ना हो चारों चे जे ये नो उपयोग करता था अथवा ये प्राणियों ना हटका मती पर जे प्राणियों तो शिकार करी के हमने मांस खादू है ने आदि मानो वो मांस खाता सो खाता मांस खाता एक ये बात था मांसाहारी के बात था मांसाहारी आदि मानो के बात था मांसाहारी कारण के प्राणियों शिकार करी ने खाता था तो ये प्राणियों ना हटका हो ना हो जाए पर बनावता था शिकारी अने भटकतु जीवन चिंता मानव पत्थर ने टेक्नोलॉजी साथे संकळायेल होवाथी आ समय ने पाषाण युग पण कहेवामां आवे छे जो शिकारी अने भटकतु जीवन जीवता मानव पत्थर ने टेक्नोलॉजी साथे संकळायेल होवाथी तेमने केवा केवाता पाषाण युग केवा केवाता पाषाण युग आदि मानव ना समय ने पाषाण युग पण कहेवाय છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા ચિત્રમાં જો પાષાણ યુગીન હથિયારો એવું લખેલું છે અને ચિત્રમાં તમને ઘણા બધા ચિત્ર આપેલા છે જુઓ આવું ચિત્ર આપેલું છે એક બાજુ પથ્થરના ચિત્ર છે એક બાજુ લાકડાના ચિત્ર છે આ એક વૃક્ષ જેવું છે પેલું પછી આ બીજા વૃક્ષ જેવું છે અણીદાર છે જોવો એ આ બધા છે એ પથ્થરના કટકા કોઈ પથ્થરના કટકા છે અને કોઈ બાજુ લાકડાના છે બરાબર ચિત્રમાં બતાવ્યા મુજબ પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને ખાવા માટે ચામડી કાઢવા થતો હતો જો ચિત્રમાં બતાવ્યા મુજબ પથ્થરનો ઉપયોગ છે એ પથ્થરના હથિયાર છે એ સેમાં ઉપયોગ લાગતા હતા આ પથ્થરના હથિયારો છે પથ્થરના હથિયારો પથ્થરના હથિયારો છે એ સેમાં ઉપયોગ લાગતા હતા તો કે વનસ્પતિઓ કાપવા માટે અને પ્રાણીઓના શરીરમાંથી પોતાની ચામડી અલગ કાઢવા માટે આદિ માનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનું શરીર ઢાંકવા ઉપયોગ કરતા હતા આદિ માનવો પાસે પહેરવા માટે કપડા ન હતા તો એ શું કરતા પ્રાણીઓ છે આ પ્રાણીઓ છે એમની ચામડી અલગ કરી અને તે એમના કપડા બનાવી અને પહેરતા હતા અને વૃક્ષના પાંદડા વીંટતા હતા હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બાજુના પેજ ઉપર ભારતના પાષાણકાલીન માનવ વસાહતનો નકશો આપેલો છે એ નકશામાં તમે દર્શાવેલ સ્થળો ધ્યાનથી જુઓ જો એમાં પહેલું ચિત્ર પહેલા નકશો તમે ધ્યાનથી જોઈ લો તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિ માનવો રહેતા હતા જો કેટલી બધી ગુફાઓ આવેલી છે ને એ ગુફા તમારે જોવાની છે ભીમબેટકા છે કુરુનુર ગુફાઓ છે પછી આ બધી ગુફાઓ છે અને આ બધા આજે આજે માનવોનો વસવાટ થતો હતો આદિ માનવનો આ એમનો નકશો છે તમને ખ્યાલ આવ્યો આ બધી જગ્યાએ જે એમાં નામ લખેલા છે એ બધી જગ્યાએ આદિ માનવોનો વસવાટ હતો તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યા આદિ માનવો રહેતા હશે નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટ હોવાના પુરાવા પણ મળ્યા
છે હજુ પણ નકશામાં ઓછી જગ્યા બતાવેલી છે પણ એના કરતાં પણ વધારે વધારી જ વધારેની જગ્યામાં પણ આદિમાનવો વસવાટ કરતા હશે એવા પુરાવા પણ મળી આવ્યા છે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા પાણી મળી રહે એવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા હતા વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફાઓમાં પણ રહેતા જો વરસાદ અને જંગલી પ્રાણીઓ છે એમથી બચવા માટે પ્રાકૃતિક એટલે કુદરતી ગુફા કેવી કુદરતી પ્રાકૃતિક એટલે કુદરતી પ્રાકૃતિક ગુફા માટે કુદરતી જે ગુફા બનેલી જ હોય છે એની અંદર તે રહેતા હતા અને તે પોતાના શરીરનું રક્ષણ કરતા હતા મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક ગુફાઓ મળી આવે છે જો મધ્ય ભારતમાં વિંધ્ય પર્વત નામનો જે પર્વત છે એની અંદર શું મળી આવે છે આવી કુદરતી અને પ્રાકૃતિક ગુફાઓ જેમાં આદિમાનવો વસવાટ કરતા હતા નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે જો વિદ્યાર્થી મિત્રો નર્મદા નદી છે એની આજુબાજુમાં પણ આવા પ્રાકૃતિક જગ્યાઓ મળી આવી છે ભીમ બેટકા મધ્ય પ્રદેશ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે જો તમારા ચિત્રમાં જુઓ ભીમ બેટકા ક્યાં લખેલું છે મધ્ય પ્રદેશમાં આદિમાનવો માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના વાલા વૃક્ષો અને માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે કઈ ગુફામાં ભીમ બેટકા કઈ ગુફામાં ભીમ બેટકા જે ક્યાં આવેલું છે મધ્ય પ્રદેશમાં ક્યાં મધ્ય પ્રદેશમાં મધ્ય પ્રદેશમાં આવેલું ભીમ બેટકા છે ત્યાં આ સૌથી મોટું આદિમાનવો માટેનું સૌથી મોટું મહત્વનું સ્થળ ગણાય છે એ ગુફામાં આદિમાનવે બનાવેલા આદિમાનવ ત્યાં રહેતા તો આદિમાનવે પોતાની જાતે એ દિવાલ પર ઠોકર કામ કરીને બનાવેલું શું તો કે પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો અને માણસોનું ચિત્ર છે લગભગ 500 જેટલા ચિત્રો મળ્યા છે અને તેમાં પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે જો એમને ચિત્રો તો બનાવ્યા છે પણ એમાં પ્રાકૃતિક રંગો પ્રાકૃતિક એટલે કુદરતી તો કે કુદરતી રંગો તો શેનાથી રંગો એમને પૂર્યા હશે સ્કેચ પેન તો હતી નહીં વોટર કલર એ નહોતા આદિમાનવના સમયમાં વોટર કલર સ્કેચ પેન ને મીડિયા કલર નહીં ક્યાં લેવા ગયા હોય એને એવું આવડતું નહીં ને એમને પ્રાકૃતિક કલર એટલે કયા કલર કહેવાય પ્રાકૃતિક એટલે કુદરતી બરાબર છે તો કુદરતી કલર કયા કયા હશે તો કે એ ગુફામાં ઉગેલા વૃક્ષની અંદરથી અલગ અલગ પ્રકારના ફૂલો અલગ અલગ પ્રકારના ફૂલોના કલરથી એમણે આ કલર કરેલા છે બરાબર સમજાય છે અલગ અલગ વૃક્ષના ફૂલ હોય છે કોઈ ફૂલ હોય એમને ફૂલનો રસ કાઢીને અને કલર કરેલા છે સમજાણું પ્રાકૃતિક એટલે કુદરતી કલર કરેલા છે આવી જ રીતના પાછળ જુઓ તમારી પુસ્તકમાં પાછળ ભીમ બેટકાનું આખું ચિત્ર આપેલું છે એમની ગુફા આખી આપેલી છે એ કેવડી મોટી ગુફા છે વિદ્યાર્થી મિત્રો એ તમે પુસ્તકમાં જોઈ શકો છો હવે ત્યાર પછી અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને સ્વર ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે અગ્નિ અને ચક્રનો સ્વર હવે અગ્નિ અને ચક્ર હવે આદિમાનવના સમયમાં અગ્નિ અને ચક્રની સ્વર કોને કરી હશે અને કઈ રીતના થઈ એનું અહીંયા આપણે વિસ્તારથી જાણવાનું છે અગ્નિ અને ચક્રનો ચક્રની ચક્રનો ઉપયોગ અને સ્વર હવે આદિમાનવ છે અગ્નિ અને ચક્રનો ક્યાં ઉપયોગ કરતા અને એમને શોધ કઈ રીતના કરી તેમનું અહીંયા વિસ્તારથી જાણવાનું છે તો કે દક્ષિણ ભારતના કુનુલમાં મળી આવેલી આદિમાનવની ગુફામાં રાખના અવશેષો મળ્યા છે તો દક્ષિણ ભારતમાં કુનુલ નામની આદિમાનવની જે ગુફા છે એમાં રાખ રાખ એટલે જ્યાં ચૂલો હોય તે ચૂલાની અંદર બળતણ નાખીને અને જે બધું બળતણ બળી જાય અને પાછળથી જે ઝીણો પાવડર વધે તેને શું કહેવાય રાખ તો કે રાખના અવશેષો મળી આવ્યા છે જે દર્શાવે છે કે તે
તેમ ઇતિહાસકારો જણાવે છે કે અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું હશે કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા હશે અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ પણ કરી શકતા જો આદિ માનવો છે એ એના સમયમાં પણ તેમણે શું છે અગ્નિની ઓળખ હતી તે અગ્નિ અગ્નિથી શું કરતા તો કે અગ્નિથી તે પોતાનું માંસ છે જે શિકાર કરતા પ્રાણીઓનું તે માંસને શેકીને ખાતા હશે અને તે અગ્નિની મદદથી અગ્નિનો પ્રકાશ છે અગ્નિના પ્રકાશથી તેમની ગુફામાં અંજવાળું કરતા હશે અને જંગલી પ્રાણીઓથી પણ તે અગ્નિથી રક્ષણ મેળવતા હશે અગ્નિના ઉપયોગથી જેમાં તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું એમ ચક્ર પણ ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે પડું બનાવતા શીખ્યા હશે જો અહીંયા આપણે અનુમાન લગાવ્યું છે કે જેમ એને અગ્નિ છે એમને ખબર છે એવી રીતના ચક્ર તો કઈ રીતના ચક્ર કઈ રીતના બનાવતા શીખ્યા હશે તો કે એ ગુફામાં જ્યારે બેઠા હશે ત્યારે ઉપરથી ગુફામાં ઉપરથી મોટા પહાડમાંથી કોઈ લાકડું ગડબડતું નીચે આવ્યું હશે એ જોઈને અને એને ચક્રની સ્વર કરી હશે બદલાતું પર્યાવરણ હવે ત્યાર પછી છે બદલાતું પર્યાવરણ તો કે બદલાતું પર્યાવરણ આજથી લગભગ 1200 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા તેને પરિણામે ઘાસ ખાનાર હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તેનો લાભ આદિ માનવને ચોક્કસ મળ્યો હતો તેઓ આવા પ્રાણીઓની રીત ભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો જો આદિ માનવ છે એનું બદલાતું પર્યાવરણ તો કે 1200 વર્ષો પહેલા વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું અને દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા લોકોએ શું કર્યું વધારે પડતા વૃક્ષો વાવવાનું શરૂ કર્યું અને વૃક્ષો અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા તેના હિસાબે ઘાસ ખાનાર તૃણાહારી પ્રાણીઓ હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓની સંખ્યા પણ ખૂબ જ વધી અને તેમનો લાભ કોને મળ્યો આદિ માનવને કારણ કે એ શું ખાતા હતા ઘેટા બકરા ને હરણ એમનો વધારે આગ્રહ રાખતા હતા તેઓ આવા પ્રાણીઓના રીત ભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને તેની અંદર પણ માનસિક વિકાસ થવા લાગ્યો વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષો અને વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં પણ તે આવવા લાગ્યા પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા કુતૂહલ વૃદ્ધિથી થયેલા આ કાર્યોને ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા નદીની કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતા તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટી ઘાસના મકાનોમાં રહેવાનું પણ શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ ગઈ જો એમને ધીમે ધીમે જ્યારે માનસિક વિકાસ થતો ગયો ત્યારે એની અંદર બધા નવા નવા પરિવર્તન આવવા લાગ્યા અને ભટકતું જીવનનો અંત થયો અને સ્થાયી જીવન એટલે એક જગ્યાએ પોતાનું જીવનનો વસવાટ કરવો એમણે સ્થાયી જીવનની શરૂઆત કરી તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર એક મિત્ર એ કોણ હતો કૂતરો હતો તે સિવાય તેઓ ઘેટા બકરા ગાય ભેંસ ઊંટ જેવા પક્ષીઓનો પણ પરિચિત હતા ધીમે ધીમે કરતા આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે પણ સંકળાતા ગયા જોકે તેણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યાંથી કર્યો એ અંગે સંશોધન થઈ રહ્યું છે જો પશુપાલકે એને દૂધ માટે ક્યારે ઉપયોગમાં લીધા એનું સંશોધન થઈ રહ્યું છે પરંતુ એ છે એનું સ્થાયી જીવન છે એ વખતે ગુજારવા લાગ્યા હવે ત્યાર પછીનો પોઈન્ટ છે સ્થાયી જીવનમાં ભોજન એ લોકો કેવું લેતા એમનું રહેઠાણ કેવું હતું અને એમનો પોશાક કેવો હતો હવે એમને સ્થાયી જીવનની શરૂઆત કરી દીધી છે બરાબર છે તો કે એમનું સ્થાયી જીવનમાં એનું ભોજન પછી રહેઠાણ અને એમનો પોશાક કેવો હતો
એમનું અહીંયા જાણવાનું છે. તો કે કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા છે. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે. જો એમને સ્થાયી જીવન તો કે નદી કિનારે પાકનું ઉત્પાદન પાક વાવ્યો હોય એટલે કે પાકને છોડીને ક્યાંય જતા નથી. અને એ જ જગ્યાએ મોટા તંબુ બાંધી લાકડાના અને કે ગાડાના જેવા મોટા ઝૂંપડા જેવું બાંધીને તેઓ ત્યાં જ રહેતા હતા અને તે જગ્યા છોડતા નહીં, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થતા અનાજના છોડને કાપી તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરાવી. અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી હતી. જો અનાજ તો એ ઉગાડ પછી એમનો સંગ્રહ કરવો પડે ને, તો કે એમના સંગ્રહ કરવા માટે એમને શું કર્યું, તો કે માટીના માટલા અને ઘડા બનાવવાની શરૂઆત કરી. હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન પણ આવ્યું. જો જેમ ભટકતું જીવનનો અંત થયો એવી રીતના ખોરાક પોશાક અને રહેઠાણના વ્યાપકમાં પણ પરિવર્તન આવ્યું. તેઓ ઘઉં જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાયત આસપાસના ફળો ખાતા હતા. જો એમ પશુઓના માંસ તો ખાતા, પહેલા તો ખાલી માંસ જ ખાતા, હવે ધીમે ધીમે ઘઉં જવ એવું પણ ધીમે ધીમે ખાવા માંડ્યા, કારણ કે એની અંદર પરિવર્તન આવ્યું. ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા હતા. મેં તમને પહેલા કીધું ને, ગારા અને માટીના બનાવેલા મકાનો, ઘાસના બનાવેલા મકાનોમાં એ રહેતા થયા અને ખેતી કરતા થયા. ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા, જેમાં ખુરપી, શેણી, દાતરડાનો સમાવેશ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ ખુરપી, શેણી અને દાતરડું એ તમે ગામડીએ દાદા ખેતી કરતા હોય ને ત્યાં જાય ને ત્યારે તમે જરૂર પૂછજો. તમે ચિત્ર જોયું હશે, ખુરપી એટલે આવું કઈ કોઈ તીક્ષ્ણ અને અહીંયા હાથો હોય એ પકડવાનું હોય અને ખુરપી કહેવાય. શું કહેવાય? ખુરપી. અને દાતરડું પણ એવું જ હોય છે, દાતરડામાં થોડો ફેર હોય છે, શીણી હોય છે. નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે. જો કઈ કઈ જગ્યાએ પ્રાણીઓના આવા અવશેષો મળી આવ્યા છે, જ્યાં અનુમાન છે કે અહીંયા સ્થાયી જીવન છે એ આદિમાનવો રહેતા હશે. તો કે છે મેહરગઢ, પછી એ મેહરગઢ ક્યાં આવેલું છે, તો કે હાલ પાકિસ્તાનમાં છે. પછી ઉત્તર પ્રદેશમાં તો કે કોલિડ હવા, પછી બીજું છે ઉત્તર પ્રદેશમાં મહાગઢા, પછી ગુજરાતમાં લાદણજ અને કશ્મીરમાં ભુજવમ અને ગુફા અને બિહારમાં ચિરાગ. તો કે પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં ભુજવમ અને આ બધા જે ઉપર આપણે સ્થળો બોલ્યા છે તે અને ભીમ બેટકામાંથી આપણે માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમારી પુસ્તકમાં મેહરગઢ આપેલું ચિત્ર છે, જો એમાં માટીથી બનાવેલા છે, જોયા માટીથી બનાવેલા ઘર છે, એની અંદર આદિમાનવોનો વસવાટ રહેશે એવું અનુમાન લગાવવામાં આવે છે. માનવ વસવાટ અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મેહરગઢ હાલ પાકિસ્તાન અને ઇનામ ગાંવ જેવા સ્થળોએથી તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળી આવે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા. મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરમાં તીક્ષ્ણ ઓજારો મળી પણ આવ્યા હતા, તે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે. પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. જે તમે નકશામાં મેહરગઢ જુઓ, અહીંયા જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી. જો અમે ઘઉં અને જવની ખેતી છે એની શરૂઆત ક્યાં થઈ હતી? મેહરગઢ. ક્યાંથી? મેહરગઢ, બરાબર. જે અત્યારે હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં, જે આદિમાનવે શરૂઆત કરી હતી. તેઓ ઘેટા વગર પાડતા, ખેતી કરતા અને અનાજનો સંગ્રહ કરતા. અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા હતા. જો ત્યાંથી જે પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા હતા, તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના કેસમાં મેહરગઢનું જે ચિત્ર આપેલું છે એ તમે જોયું ધ્યાનથી, એ કેવો આકાર દર્શાવ્યો છે? લંબચોરસ. કેવો આકાર? લંબચોરસ. તો કે કેવા ઘરમાં રહેતા હતા? લંબચોરસ ઘરમાં રહેતા હતા.
बटा जो नाना नाना संग्रह करवा माटे कोठार जेमा संग्रह થાય એવા કોઠાર પણ મળી આવ્યા છે મેઘણમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા જો આદિમાનવના સમયમાં પણ મેઘણમાં મળી આવેલા પુરાવા ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે આદિમાનવમાં કોઈ પણ મૃત્યુ પામે છે તેને માન સન્માનથી સંપૂર્ણ વિધિથી અને એમને એક જગ્યાએ દફનાવવામાં આવતા હતા અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે એક જગ્યાએ બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે એક જગ્યાએ એવો પણ પુરાવો મળી આવ્યો છે કે મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે તો એમની સાથે એક બકરીને પણ એમની સાથે દફનાવવામાં આવે છે આ બાબતેના મૃત્યુ પછીના જીવનની કલ્પના અને માનવતા સૂચવે છે આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ પણ મળી આવ્યું છે જો મહારાષ્ટ્રમાં આવી જ રીતના એક ગામ તો કે કયું ગામ છે તો કે ઇનામ ગામ કેવું ગામ છે ઇનામ ગામ કેવું ઇનામ ગામ જે ઇનામ ગામ મળી આવ્યું છે જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પણ પકવતા હતા જો આ મહેરગઢ તો મળી જ આવ્યો છે પરંતુ મહારાષ્ટ્રમાં આવું એક ગામ પણ મળી આવ્યું છે એનું નામ શું છે ઇનામ ગામ એમાં પણ શું હતું તો કે સ્થાયી જીવન એક જ જગ્યાએ રહેતા હતા ચોરસ મકાન ચોરસ ઘર બનાવેલા હતા ખેતીનો પાક ઉગાવતા હતા અને નાના બાળકોના ત્યાંથી પણ મૃતદેહો મળી આવેલા છે આ રહ્યું વિદ્યાર્થી મિત્રો આદિમાનવના જીવનનું આદિમાનવની સ્થાયી જીવનની સફર એમાં આદિમાનવનું સ્થાયી જીવનની સફર કઈ રીતના આખી અને આપેલા ભટકતું જીવન જીવતો અને પછી જ્યારે સ્થાયી થયો અને સ્થાયી થયા પછી એમની જીવન એમનું ભોજન એનો રહેઠાણ અને એવો પોશાક પહેરતા થયા એમનું સંપૂર્ણ વર્ણન આ પાઠમાં આવેલું છે હવે અહીંયા જો